મહાશિવરાત્રિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં શિવજીની મહાઆરતીમાં જોડાવાના છે. અમિત શાહે શિવ પરિવાર દ્વારા આપવામાં આવેલા આમંત્રણને સ્વીકાર્યું છે, ત્યારે વડોદરા પોલીસ સુરક્ષાને લઈને સતર્ક બની છે. અત્યારથી જ પોલીસે સુરસાગર તળાવ તેની બાજુમાં આવેલા મંગળ બજાર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી છે. આજે મંગળ બજાર વિસ્તારમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ તપાસ માટે પહોંચી ટીમ મંગળ બજારમાં ઝીણવટભરી તપાસ કરી. આ ઉપરાંત SRPના જવાનોનો કાફલો પણ ખડકી દેવાયો. વડોદરાના સૌથી મોટા મંગળ બજારમાં છેલ્લા ઘણા દિવસથી કોર્પોરેશનની ટીમ દબાણ હટાવી રહી છે, ત્યારે આજે બોમ્બ સ્કવોડની ટીમ પણ અહીંયા ચેકિંગ માટે આવી છે. આપ જોઈ શકો છો કે જે બોમ્બ સ્કવોડના ટીમના સભ્ય છે તે અત્યારે એક એક વસ્તુમાં કઈ પ્રકારની વસ્તુ છે કે નહીં, શંકાસ્પદ વસ્તુ તેને ચેકિંગ કરી રહ્યા છે. હાલમાં જે અહીંયા તમામ બજારમાં જે એક એક થેલા ભરેલા હોય અથવા તો જે પણ વાહનો હોય તેમાં આજે હેન્ડ ડિટેક્ટર જે મશીન છે તેના આધારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત છે કે 21 તારીખે અમિત શાહ જે દેશના ગૃહમંત્રી છે તે પણ અહીંયા સુરસાગર તળાવ ઉપર આવવાના છે અને તેના પહેલાં જે બોમ્બ સ્કવોડની ટીમ છે ડેલી અત્યારે અહીંયા મંગળ બજારમાં જે દુકાનો આવેલી છે ત્યાં ચેકિંગ કરતા નજરે પડી રહ્યા છે. જે રીતના આપ જોઈ શકો છો કે ફૂલની થેલી હોય કે પછી કોઈપણ પ્રકારની જે થેલી હોય તેના પર પણ અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે બોમ્બ સ્કવોડની ટીમ આવતા લોકો પણ ચોક્કસ તે આશ્ચર્યચકિત થયા છે. અહીંયા વેપારીઓ પણ આપ જોઈ શકો છો કે દુકાનો સવાર સવારમાં ખુલી ગઈ છે, એક એક વસ્તુ અહીંયા કાઢી કાઢીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આખો આજે બજાર છે કે જેમાં હજારોની સંખ્યામાં જે લોકો વડોદરા અને આસપાસના જે ગામડા વિસ્તાર છે ત્યાંથી આવતા હોય છે અને તેઓ અહીંયા આવીને ચોક્કસથી ખરીદી કરતા હોય છે, ત્યારે કોઈપણ પ્રકારની અહીંયા ઘટના ના ઘટી જાય તેનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને જે રીતના ગૃહમંત્રી અહીંયા આવતા હોય ત્યારે તેમની સુરક્ષામાં પણ કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તેવું ખાસ ધ્યાન વડોદરા પોલીસ તંત્ર રાખતું હોય તો અત્યારે એવું લાગી રહ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, Z24 કલાક, વડોદરા. જામનગરમાં જીજી હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. વર્ગ 4ના હંગામી સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓની ફરિયાદ છે કે તેમને છેલ્લા 3 મહિનાથી કોન્ટ્રાક્ટરે પગાર નથી ચૂકવ્યો. કર્મચારીઓ જીજી હોસ્પિટલના પટાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા. કચ્છમાં રાપર નજીકથી એક પાકિસ્તાની ઝડપાયો છે. BSF પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાનીને ઝડપ્યો છે. પાકિસ્તાનીએ ખડીર પોલીસને સોંપી પૂછપરછ હાથ ધરાઈ છે. શખ્સ ક્યાંથી કેવી રીતે આવ્યો તે બાદ પૂછપરછ બાદ સામે આવશે. બનાસકાંઠામાં પાલનપુરના જૂના RTO નજીક શાહ આચાર્ય પેટ્રોલ પંપે વાન લઈને કેશ લેવા આવેલા કેશિયર પર હુમલો કરી લૂંટી લેવાનો પ્રયાસ કરાયો છે. બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી લૂંટતો પ્રયાસ કરતા જ એક ઇસમને લોકોએ ઝડપી પાડી માર માર્યો. બાદમાં પકડાયેલા ઇસમને પાલનપુર પોલીસને સોંપી દેવાયો છે. આ ઇસમોએ કેશિયર જોડેથી 2 લાખથી વધુની રકમ લૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેને લઈને કેશિયરે પાલનપુર પોલીસ સ્ટેશનની ફરિયાદ પણ નોંધાવી છે. અરવલ્લીના મોડાસામાં કેનરા બેંકના ATMમાં ચોરી થઈ. ATM તોડી 1.97 લાખની ચોરી કરાઈ છે. બાયડમાં પણ કેનરા બેંકના ATMમાં ચોરીનો પ્રયાસ થયો. CCTVમાં કેમેરા પર સ્પ્રે મારી આ ચોરીનો પ્રયાસ થયો હતો. જિલ્લાના 3 ATM પર તસ્કરો ત્રાટક્યા. ડેમામાં પણ 7.50 લાખની ચોરી થઈ. અરવલ્લી પોલીસ તસ્કરો નાથવામાં નિષ્ફળ નીવડી છે. અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી. ગોમતીપુર પોલીસ લાઇનમાં આ ઘટના બની. ગાડી ફાંસો કઈ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. મૃતકનું નામ ભૂરાભાઈ પગી હોવાનું સમાયું છે. ભૂરાભાઈ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આત્મહત્યા કરવાનું કારણ અકબંધ છે.